નમસ્કાર મિત્રો, હું છું સોનલ દમણી અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ. મિત્રો, આપણે જે વય મર્યાદાની વાત કરીએ તો ટાટ અને ટેટમાં વય મર્યાદા કેટલી છે? કારણ કે હમણાં ભરતી થવાની શક્યતા છે અને પછી ફોર્મ ભરવું કે ન ભરવું, વય મર્યાદા છે એ કેટલી છે, તો એ ટેન્શન થોડું હોય છે. ટાટની જ ભરતીની વાત થઈ રહી છે તો ટાટની આપણે વય મર્યાદાની વાત કરીએ તો ટાટ સરકારીમાં વય મર્યાદાનું જે એમ કહેવાય કે લિમિટ, એ સરકારી સ્કૂલમાં જો તમારે જોબ મેળવવી હોય તો છે. ગ્રાન્ટેડમાં તમારે જો જોબ આવતી હોય તો એમાં કોઈ વય મર્યાદા આવતી નથી. એટલે તમારે મિત્રો ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીમાં જો લેવું હોય, એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જો તમારે નોકરી મેળવવાની હોય તો એમાં વય મર્યાદા આપેલી છે, પરંતુ ગ્રાન્ટેડમાં કોઈ વય મર્યાદા છે જ નહીં. એટલે ગ્રાન્ટેડમાં તમારો વારો આવતો હોય તો ટેન્શન લેવાની કંઈ જરૂર નથી. અને ટાટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં વય મર્યાદા 37 જેટલી છે આઈ થિંક. અને હવે ટેટની વાત કરીએ, TET 1-2ની, કારણ કે એની પણ ટેન્શન હોય કે વય હવે નીકળી જવાની શક્યતા છે. કારણ કે સરકાર હવે જે નોટિફિકેશન છે ક્યારે બહાર પાડે અને ક્યારે ફોર્મ ભરાય એનું કાંઈ અત્યારે નક્કી નથી. તો 3 મહિના પછી અને કદાચને 1 મહિનો વધારે વયો જાય તો તમારી વય કેટલી થાય છે એ તમને ટેન્શન હોય. TET 1-2 ભરતીની વાત કરીએ તો TET 1 અને 2માં વય મર્યાદા આઈ થિંક 35 જેટલી છે. વધારો કે ઘટાડો કેવી રીતે છે એ પછી સરકાર નિયમ મુજબ, મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી લગભગ 35 છે. મિત્રો, કેટેગરી વાઇઝ જે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે એ તો બધાને આપવામાં આવે જ છે. એટલે જે 35 અને 37 મેં જે વય મર્યાદા કીધી એમાં તમારે 5 વર્ષ જો તમારે કેટેગરીમાં આવતા હોય એ રીતે STSC, તો એ રીતે તમારે 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે. તો મિત્રો, વિડીયો અહીંયા સુધી જ. ગમે હોય તો લાઇક કરો, શેર કરજો મિત્રો સાથે, અને હા, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા આવા નવા નવા વિડીયોઝ માટે.